સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 એનો 10મો પ્રશ્ન ધ્યાન આપો. પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત લખો. તેમાં પથ લંબાઈમાં 1 નંબરમાં અહીંયા આપણે જોઈએ તો ગતિ કરતાં કણ વડે કપાયેલું સાચું અંતર છે. આ જે તફાવતની આપણે ચર્ચા કરીએ છીએ ને એ નવા કોઈ મુદ્દા નથી. આગળ જે પથ લંબાઈ અને સ્થાનાંતરના ટોપિક કમ્પ્લીટ કર્યા એનો જ ઉપયોગ કરીને એના જ જે અગત્યના મુદ્દા છે એને આપણે તફાવતના સ્વરૂપમાં લેવાનું છે. તો આ બધી બાબતો તમને ખબર છે એને અહીંયા ખાલી એક પ્રશ્ન તરીકે પથ લંબાઈ અને સ્થાનાંતર એના તફાવતના સ્વરૂપમાં આપણે તૈયાર કરીએ છીએ. તો પથ લંબાઈ, તો એમાં પહેલો નંબર ધ્યાન આપો કે ગતિ કરતાં કણ વડે કપાયેલું સાચું અંતર છે. તમને એટલી ખબર પડે કે અહીંયા ગતિ થતી હોય, આની આગળની જે આકૃતિ આપણે 3-4 લીધી ને એની એ જ વસ્તુ, અહીંયા ઓ અને અહીંયા પી, આ 0 અને અહીંયા કેટલું હતું, આ 0 અને અહીંયા કેટલું હતું, 360. પછી ત્યાંથી અહીંયા ક્યુ આવીએ તો અહીંયા કેટલું હતું, 240. તો આપણે ઓ થી પી સુધી અહીંયા જઈએ છીએ, પી થી પાછું ક્યુ સુધી જઈએ છે, તો એના માટે પથ લંબાઈની વાત કરવી હોય તો આપણે શું કરવું પડે, તો ઓ થી પી સુધી જઈએ એટલે 360 થયું, પાછું પી થી ક્યુ સુધી જઈએ એટલે 360 - 240 એટલે 120. ક્લિયર આટલું? અને ફરીથી પાછું અહીંયા ઓ સ્થાને આવીએ એટલે બીજું 240 એટલે બીજું 240 ઉમેરીએ એટલે બીજા 360 એટલે કુલ કેટલું થયું, ઓ થી શરૂ કરી પી સુધી, પી થી શરૂ કરી અને ઓ સુધી આવી એટલે 360 + 360 એટલે કેટલું આપણને મળે, તો 720 મળે. તો કુલ હકીકતમાં આપણે કેટલું અંતર કાપ્યું, ઓ થી શરૂ કરીને પી સુધી, પી થી શરૂ કરી ઓ સુધી, એટલે કુલ 720 મીટર અંતર કાપ્યું. એવું પેલામાં પણ આપણે કહી શકાય, દાખલા તરીકે અમદાવાદથી આપણે બરોડા જતા હોઈએ તો અમદાવાદથી બરોડા જઈએ એ 100 કિલોમીટર, બરોડાથી ફરતી પાછા અમદાવાદ આવીએ એટલે બીજા 100 કિલોમીટર, એટલે કુલ કેટલું અંતર કપાયું, 200 કિલોમીટર. હકીકતમાં એટલું અંતર કાપી અને આપણે અમદાવાદ પાછા આવીએ છીએ એટલે હકીકતમાં જે અંતર કપાયું છે એ સાચું અંતર આ પથ લંબાઈ એની ઉપરથી મળે છે. હવે વાત કરીએ અહીંયા સ્થાનાંતર એના માટેની. તો જો એક જ દિશામાં ગતિ થતી ન હોય તો કણ વડે કપાયેલું સાચું અંતર દર્શાવતું નથી. આપણે હમણાંની જ વાત કરીએ, અહીંયા આપણે દાખલા તરીકે આ ઓ છે, આ પી છે, અહીંયા આ 0 અને અહીંયા કેટલું, તો 360. તો આપણે ઓ થી પી સુધી આવીએ, પછી પી થી ફરતી પાછા ઓ પાસે આવીએ એટલે અંતિમ સ્થાન કયું થયું, કહેવાય ઓ. પ્રારંભિક સ્થાન કયું થયું, કહેવાય તો ઓ જ થયું કહેવાય ને. એટલે સ્થાનાંતર માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0 થયું કહેવાય. હકીકતમાં આપણે કેટલું અંતર કાપ્યું, તો ઓ થી શરૂ કરી અને પી સુધી, પી થી શરૂ કરી અને ઓ સુધી એટલે 360 ને બીજા 360 - 720. પણ સ્થાનાંતર કેટલું આપે છે, તો 0 આપે છે, કેમ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે કહેવાય કે એના વડે સાચું અંતર એ દર્શાવતું નથી. બીજો, પથ લંબાઈમાં કહીએ તો તે હંમેશા ધન હોય છે, કેમ કે એમાં સરવાળો જ કરી રાખવાનો થાય, જેટલું પણ અંતર કપાય છે એ બધાનું, એટલે તે હંમેશા ધન હોય છે. સ્થાનાંતરમાં બીજો ભાગ આપણે જોઈએ તો તે ધન, ઋણ કે શૂન્ય હોય છે, જે આગળ પણ આપણે ચર્ચા થઈ ગઈ અને હમણાં પણ મેં વાત કરી કે સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. આની આગળના સ્થાનાંતર વાળા 2-3 પ્રશ્નો જુઓ, ઉદાહરણ સહિત વાળા, તો એમાં પણ આપણે કહી શકાય કે તે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ત્રીજો નંબર, તે અદિશ રાશિ છે, સમજી શકાય કે તેમાં માત્ર મૂલ્યની જરૂર પડે છે. અને ત્રીજા નંબરે સ્થાનાંતરમાં જોઈએ તો તે સદિશ રાશિ છે, એ પણ આપણે કહી શકાય, કેમ કે દિશા સહિત આપણે વાત કરવાની છે. અહીંયાથી આપણે દિશા બદલાઈ એટલે એને પરિણામે દિશા સહિત જરૂર પડી ને,
અહીંયા ઓ થી પી સુધી હતું, માની લો કે આગળ ને આગળ ક્યાંક જતા હોઈએ તો એટલું સ્થાનાંતર અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર? એટલે અહીંયા કહી શકાય કે એ ફેરફાર આપણને મળે, પણ અહીંયા જેવી દિશા બદલાઈ એટલે એ દિશાનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. અહીંથી આમ ગયા અને ફરતી પાછા આમ ગયા એટલે દિશા સહિત વાત કરી એટલે કેવી રાશિ થઈ? કહેવાય સદિશ રાશિ. પછી ચોથા નંબરે પથ લંબાઈમાં જુઓ, ગતિ થતી હોય તો તેનું મૂલ્ય કદાપી શૂન્ય મળતું નથી. ગતિ થતી હોય એટલે કંઈક તો અંતર કપાયું, અને જે પણ અંતર કપાયું હોય એ બધાનું આપણે સરવાળો કરતા રહીએ છીએ એટલે એને પરિણામે એનું મૂલ્ય ક્યારેય શૂન્ય મળતું નથી. સ્થાનાંતરમાં ચોથા નંબરમાં જુઓ, ગતિ થતી હોવા છતાં તેનું મૂલ્ય શૂન્ય મળી શકે છે. હમણાંની જ આપણે વાત કરી કે ઓ થી પી સુધી જઈએ ગતિ થાય છે, પી થી ઓ સુધી પાછા જઈએ ગતિ થાય છે, પણ એ દરમિયાન એનું સ્થાનાંતર ગણીએ તો શૂન્ય મળે છે. એટલે કહેવાય કે તો ગતિ તો થાય છે જ, પણ એનું મૂલ્ય શૂન્ય મળી શકે છે. પથ લંબાઈમાં જુઓ પાંચમા નંબરમાં, જો ગતિ સુરેખ રહેતી હોય તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતર એનું મૂલ્ય આપણને મળે છે. એટલે માની લો કે આ ઓ અને પી, તો અહીંયા આપણે જીરો છે, ના કેટલું છે 360, તો આમાં આપણે પથ લંબાઈ ગણીએ ઓ થી પી સુધી તો કેટલી થઈ કહેવાય? 360 થયું ને, 360 માઇનસ ઝીરો એટલે 360 પથ લંબાઈ. સ્થાનાંતર આપણે ગણીએ એટલે અંતિમ સ્થાન કયું છે? તો પી, પ્રારંભિક સ્થાન એટલે ઓ, એટલે એમાં પણ 360 માઇનસ ઝીરો એટલે 360 મળે. એટલે એવા સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતર એનું મૂલ્ય આપણને કેવું મળે છે? તો સમાન મળે છે. પાંચમા નંબરમાં સ્થાનાંતરમાં જુઓ, જો ગતિ સુરેખ ન હોય તો પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતર. હમણાંની જ આપણે વાત કરીએ, ફરીથી પાછું જોઈએ તો અહીંયા આપણી પાસે આવો અને અહીંયા પી, અહીંયા ઝીરો, આ 360, એટલે આના માટે પથ લંબાઈ કેટલી? તો 360. અને ઓ થી શરૂ કરી પી સુધી, પી થી શરૂ કરી અને ઓ સુધી આપણે જઈએ તો પથ લંબાઈ કેટલી આવે? તો 720. સ્થાનાંતર કેટલું આવે? તો ઝીરો આવે. એટલે કહેવાય કે પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતર. એની પછી પથ લંબાઈમાં છઠ્ઠા નંબરમાં જુઓ તો તેના ઉપરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે. એટલે અહીંયા આપણે આવું કહી શકાય કે આમાં તો બધાનો આપણે સરવાળો, અહીંયા આપણે આમ કહીએ ને કે ઓ થી શરૂ કરી અને પી, પછી અહીંયા ક્યુ આવે તો અહીંયા કેટલું? આ 360. પછી આ કેટલું? 240. તો આપણે ઓ થી શરૂ કરી અને પી સુધી એટલે 360, પી થી શરૂ કરી અને ક્યુ સુધી એટલે 360 માઇનસ 240 એટલે 120. તો આપણે છેલ્લે તો શું વિચાર્યું? ખાલી આ પી થી ક્યુ સુધીનું જ વિચાર્યું ને, ક્લિયર આટલું? એટલે કહેવાય કે એનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે. જ્યારે સ્થાનાંતરમાં જોઈએ છઠ્ઠા નંબરમાં, તો તેના ઉપરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી થઈ શકે છે. કેમ કે સ્થાનાંતર માટે તો આપણે ઓ થી પી સુધી અને પી થી ક્યુ સુધી એટલે અંતિમ સ્થાન કયું? ક્યુ. અને પ્રારંભિક સ્થાન ઓ, એટલે આપણે તો અંતિમ માઇનસ પ્રારંભિક, એની જ વાત થાય ને, એટલે અંતિમ સ્થાન એમાંથી નક્કી થઈ શકે છે. ક્લિયર? આટલું આવડી જાય? આ ધ્યાન રાખી લેજો. ઓકે.